પાછળની મૂળાક્ષરનું એ ક્યાં શીખવાનું છે? એબીસીડી સિનિયરમાં.
drum. Shun che? D for drum. Drum etle dolar. Drum etle dolar. Barabar ne? Kitni andar shun che doyalu? Drum. Ane ene dolak kevay che. Barabar ne? Pachal shun che? Biji ABCD. Shun che? Biji ABCD. To biji ABCD ma shun che? Dinosaur. Shun che? Dinosaur. Che ne tame orko chho dinosaur ne? Jou chho tame cartoon ma TV ma? Jou chho ne? Chalo. Have aapne kis samji lidi? Have aapne shu samajvana che? Chalo tame badha mari sathe tamare khana wala chopda ma lakhvanu che. Shema lakhvanu che? Khana wala chopda ni andar lakhvanu che. Aaje aapne khana wala chopda ma sikhisu. To chalo tame badha khana wala chopda lai leo. Pencil rubber lai leo. Hu je tamne sikhvanu e pehla hu tamne site upar batavish. Shu karish? Site upar batavu chu. To aapne aagana video ma ghanu sikhi gaya che ke bhai aane ubhi likhi kevay che. Shu kevay che? Ubhi likhi. Pachi aapne ubhi likhi kari lidhi. Pachi aapne ahiyathi shu karvanu che? Pencil mukine ardhu gol karvanu che. E aam. Barabar ne ahiye tamare pencil puri thavi joye barabar pachi pacho apra ahiye thi biju gol kare te niche ni ubiliti je puri thai che tya apre avanu che joyo tame jo tame b4 ball avo karo pa khoto pade pachi tame avo karo pa su thai khoto pade kevo pade ખોટો આપણે બી ફોર બોલ કેવો કરવાનો છે ઊભી લીટી પછી અર્ધો ગોળ પછી પાછી ત્યાંથી આપણે પેન્સિલ લઈને આવવાનું છે અને એની બાજુમાં કરવાનું છે બરાબર ને તો તમારો બી ફોર બોલ સરસ થાય બરાબર ને ચાલો હવે અહીંયા જુઓ બી ફોર બોલ શું છે B for ball આ ચિત્ર શેનું છે B for bat નું પછી આપણે આગળનું શું શીખી ગયા શું શીખી ગયા B for book બરાબર ને ચાલો હવે પછી બીજું પણ આપણે કિકની અંદર શું શીખી ગયા છે કે B for butterfly butterfly એટલે પતંગિયું ચાલો હવે આ ખાનું આપણે છોડી દેવાનું છે એની બાજુના ખાનામાં ચાલો બધા પહેલા ઊભી લીટી કરો ધીમે ધીમે ઊભી લીટી કરજો થઈ ગઈ ચાલો હવે અર્ધું ગોળ કરો પછી પાછું અર્ધું ગોળ કરો એટલે શું થયું બી ફોર બે શું થયું બી ફોર બે થઈ ગયું બધાને ચાલો હવે એની બાજુનું ખાનું છોડી દેવાનું છે શું કરવાનું છે છોડી દેવાનું છે પછી એની બાજુના ખાનામાં તો એની બાજુના ખાનામાં પણ ઊભી લીટી કરો થઈ ગયું પછી પાછું અડધું ગોળ કરો ત્યાંથી પાછું અડધું ગોળ કરો એટલે શું થયું બી ફોર બેટ બી ફોર બુક બરાબર ચાલો હવે આ ખાનું છોડી દેવાનું છે પછી એની બાજુના ખાનામાં તો એની બાજુમાં પણ આપણે શું કરશું ધીમે ધીમે ઊભી લીટી કરીશું બરાબર ત્યાર પછી અડધું ગોળ બધાનું અડધું ગોળ તમે ઊભી લીટી સુધી લાવશો તો જ તમારો બી ફોર બોલ બનશે અને જો તમે અડધેથી ગોળ કરી દેશો તો બી ફોર બટરફ્લાય બનશે નહીં ચાલો હવે ત્યાંથી અડધું ગોળ કરીને પાછું નીચે લાવવાનું છે એટલે શું થયું B for bat. ચાલો હવે એક ખાનું છોડી દેવાનું છે.
જો તમે મારી સાથે સાથે કરશો ને તો તમને મસ્તીનું આવી જશે. કેવું આવી જશે? સરસ આવી જશે. બરાબર. ચાલો હવે એની બાજુના ખાનામાં, તો એની બાજુના ખાનામાં પણ આપણે શું કરશું? સરસ મજાની ઊભી લીટી. ધ્યાનથી જોજો, પેલા મેમ શું કરે છે, પછી પાછું અર્ધું ગોળ, અર્ધું ગોળ થઈ ગયું, પછી પાછું ત્યાંથી લઈને બીજું અર્ધું ગોળ, એટલે શું થયું? પછી એની બાજુના ખાનામાં આપણે આવો ઊભી લીટી કરો. થઈ ગઈ ઊભી લીટી? થઈ ગઈ ને. ચાલો ત્યાંથી આપણે હવે અર્ધું ગોળ કરો. સરસ મજાનું અર્ધું ગોળ કરવાનું છે. બરાબર. ચાલો હવે ત્યાંથી બીજું અર્ધું ગોળ કરો. બીફોર બટરફ્લાય, એટલે શું થાય? પતંગિયું. શું થાય? પતંગિયું. ચાલો હવે એક ખાનું છોડી દેવાનું છે. શું કરવાનું છે? ખાનું છોડી દેવાનું છે. એની બાજુમાં આવો, તો એની બાજુમાં પણ સરસ મજાની ઊભી લીટી કરવાની છે. ઊભી લીટી થઈ જાય એટલે અડધું ગોળ કરવાનું છે. થઈ ગયું? ચાલો હવે પાછું ત્યાંથી અડધું ગોળ કરો. બી ફોર બુક. બી ફોર બુક. બુક એટલે ચોપડી. ચાલો હવે એક ખાનું છોડી દેવાનું છે. કેમ એક ખાનું છોડી દેવાનું છે? કે આપણે એક એક ખાનામાં બાજુમાં લખ્યું નાખી. ચાલો હવે એની બાજુના ખાનામાં, તો ત્યાં પણ ઊભી લીટી કરો. ચાલો કરો ઊભી લીટી. થઈ ગઈ. ચાલો હવે અર્ધું ગોળ કરો. મેમની સાથે સાથે થવું જોઈએ અર્ધું ગોળ પણ. બરાબર ને. પછી પાછું ત્યાંથી અર્ધું ગોળ કરો, એટલે શું થઈ ગયું? બી ફોર બુક. બી ફોર બુક. બુક એટલે ચોપડી અને બીફોર બેડ. બરાબર. ચાલો હવે આ બીફોર બેડ છે, એની બાજુનું ખાનું છોડી દેવો. ચાલો તો મારી સાથે તમારે ખાનું છોડવાનું છે. હવે એની બાજુના ખાનામાં આવી ગયા, આવી ગયા ને. એની ઉપર પણ બીફોર બોલ લખેલો છે, એની નીચે. તો એની નીચે લખો. ચાલો ઊભી લીટી કરો બધા. થઈ ગઈ. ચાલો હવે અહીંથી અડધું ગોળ કરો. ધીમે ધીમે કરજો. થઈ ગયું. પછી પાછું અડધું ગોળ, એટલે શું થઈ ગયું? બી ફોર બટરફ્લાય. બટરફ્લાય એટલે પતંગિયું. ચાલો હવે આ ખાનું આપણે છોડી દેવાનું છે. આ ખાનું શું કરવાનું છે? છોડી દેવાનું છે. પછી એની બાજુના ખાનામાં, તો એની બાજુના ખાનામાં પણ શું કરશું આપણે? ઊભી લીટી. બરોબર. પછી એની અડધું ગોળ, પછી એની નીચે પાછું અડધું ગોળ, એટલે શું થઈ ગયું? બી ફોર બોલ. બી ફોર બેટ. બરાબર ને. ચાલો હવે એક ખાનું છોડી દેવાનું છે. હવે એની બાજુના ખાનામાં, તો એની બાજુમાં પણ શું કરશું? ઊભી લીટી. શું કરશું? ઊભી લીટી. ઊભી લીટી થઈ ગઈ. થઈ ગઈ ને બધાને. થઈ ગઈ. થઈ ગઈ. ચાલો હવે
અર્ધુ ગોળ. ચાલો અર્ધુ ગોળ થઈ ગયું, થઈ ગયું ને. હવે એની નીચે પાછું બીજું અર્ધુ ગોળ, એટલે શું થયું? બી ફોર બેટ. શું થયું? બી ફોર બેટ. હવે એની બાજુના ખાનાઓ છોડી દેવાનું છે. શું કરવાનું છે? છોડી દેવાનું છે. પછી એની બાજુમાં, તો એની બાજુમાં આપણે શું કરશું? ઊભી લીટી થઈ ગઈ. પછી આપણે અર્ધું ગોળ થયું ને. હવે બીજું અર્ધું ગોળ, એટલે શું થયું? બી ફોર બેટ. બી ફોર બેટ. હવે એક ખાનું છોડી દેવાનું છે, એક ખાનું છોડી દેવાનું છે. પછી એની બાજુમાં, તો હવે મેમ નહીં બોલે કે તમે ઊભી લીટી કરો, અર્ધું ગોળ કરો. હવે મેમ બોલશે નહીં, કારણ કે તમને તો બહુ બધા બી ફોર બોલ શીખવી દીધેલા છે, શીખવી દીધેલા છે ને. ચાલો હવે હું કરું છું ને, એમ કરવાનું. ઊભી લીટી તો કરી દીધી, પછી આપણે શું કરવાનું છે? શું કરવાનું છે? શું કર્યું છે મેમે? અર્ધું ગોળ, પછી પાછું અર્ધું ગોળ. બી ફોર બે. આ ચિત્ર શેનું છે? બેટનું. એ તો તમે ઓળખી ગયા હશો. ચાલો હવે એક ખાનું છોડી દેવાનું છે. શું કરવાનું છે? છોડી દેવાનું છે એની બાજુમાં. તો એની બાજુમાં શું કરવાનું છે? બી ફોર બેટ. બી ફોર બુક. બુક એટલે ચોપડી. ચાલો હવે એક ખાનું છોડી દેવાનું છે. ત્યાર પછી અચ્છા લખો. બી ફોર બટરફ્લાય. બટરફ્લાય એટલે પતંગિયો. શું છે? બી ફોર બેટ, બી ફોર બુક, બી ફોર બોલ. બરાબર ને? ચાલો હવે આ શેનું ચિત્ર છે? બિલાડીનું. શેનું ચિત્ર છે? બિલાડીનું. તો આ ની શું કહેવાય છે? શી ફોર કેટ કહેવાય છે. શું કહેવાય છે? સી ફોર કેટ. કેટ એટલે બિલાડી. શું? કેટ એટલે બિલાડી. પછી એની સામે બીજું શું આવે છે? સી ફોર કેટ. શું આવે છે? સી ફોર કેટ. કેટ એટલે તમે બધા બર્થડેમાં કેક કાપો છો ને, એ કેટ કહેવાય. ચાલો એને પણ આપણે પહેલા બાજુમાં જોઈ લઈએ. તો પહેલા શું કરવાનું? આ બાજુ પેન્સિલ મૂકી દેવાની છે, પછી અર્ધું ગોળ કરવાનું છે, તો તમારો સી ફોર કેટ થાય. અહીંયા પેન્સિલ મૂકવાની છે, પછી બાજુમાં કરવાનું છે ગોળ. જો તમે આવું ન કરો અને આ બાજુ જો ભૂલમાં પેન્સિલ મુકાઈ જાય ને આ ખાનામાં જો પેન્સિલ મુકાઈ જાય અને પછી તમે અર્ધું ગોળ કરો, એટલે આને શું કહેવાય? ખોટું પડે. શું પડે? ખોટું પડે. જો તમે આ ખાનામાં પેન્સિલ મૂકો અને ખાનામાં પેન્સિલ મૂકવાની શરૂઆત કરો, અને ક્યાં મૂકવાની હોય? આ બાજુ. ક્યાં મૂકવાની હોય? આ ખૂણામાં પેન્સિલ મૂકવાની. કયા ખૂણામાં મૂકવાની છે? આ ખૂણામાં. જો આ ખૂણામાં તમે પેન્સિલ ના મૂકો અને આ ખૂણામાં મૂકો, તો શું થાય? ખોટું પડે. ચાલો હવે આ સી ફોર કેક લખેલો છે, એની બાજુનું ખાનું છોડી દેવાનું છે. શું કરવાનું છે? છોડી દેવાનું છે. હવે એની બાજુના ખાનામાં, તો એની બાજુના ખાનામાં શું લખવાનું છે? સી ફોર કેક.
એક ખાનું છોડી લેવાનું છે. હવે એની બાજુમાં તો એની બાજુમાં પણ આ બાજુ પેન્સિલ મૂકો. ચાલો આ ખૂણામાં પેન્સિલ મૂકી તો ત્યાંથી લઈને આવો, અડધું ગોળ કરો અને પાછું એ જ ખૂણા સાઈડ જવાનું છે. સી ફોર કે ક થઈ ગયું બધાને. ચાલો હવે આ ખાનું છોડી દેવાનું છે. હવે એની બાજુના ખાનામાં તો ક્યાં પેન્સિલ મૂકવાની છે? આ બાજુના ખૂણામાં ક્યાં મૂકવાની છે? આ બાજુ. ત્યાંથી કરો. ચાલો સી ફોર કે ક કેટ એટલે બિલાડી. ચાલો હવે એક ખાનું છોડી દેવાનું છે. હવે એની બાજુના ખાનામાં તો ત્યાં પણ આપણે ક્યાં પેન્સિલ મૂકશું? આ ખૂણામાં. તો ત્યાંથી તમે લખો. ચાલો સી ફોર કે ક. આમાં બીજું પણ થાય તમને ખબર છે, સી ફોર કાવ. કાવ એટલે ગાય. શું થાય? સી ફોર કાવ, બરાબર ને? અને ક્લોક એટલે ઘડિયાળ પણ થાય. ચાલો હવે એક ખાનું છોડી દેવાનું છે. હવે એની બાજુના ખાનામાં તો એની બાજુમાં પણ ખૂણામાં પેન્સિલ મૂકો. ત્યાર પછી ત્યાંથી શરૂઆત કરો, ધીમે ધીમે પણ જોડતું ગોળ. સી ફોર કેટ કેટ એટલે બિલાડી. હવે એક ખાનું છોડી દેવાનું છે. હવે એની બાજુના ખાનામાં તો એની બાજુના ખાનામાં શું આવે છે? સી ફોર કેટ કેટ એટલે બિલાડી. ચાલો હવે એક ખાનું છોડી દેવાનું છે. એક ખાનું તમે છોડી દો એટલે ક્યાં આવવાનું આવે? એની બાજુના ખાનામાં. તો ત્યાં પણ લખો સી ફોર કેટ એટલે બિલાડી. થઈ ગયું? જો આ તમને આવડી ગયું છે તો આ પણ તમને હવે આવડી જશે, બરાબર ને? ચાલો હવે આપણે બીજા ખાનામાં આવ્યા છે તો ત્યાં પણ શું લખેલું છે? સી ફોર કેટ. હવે આ ખાનું છોડી દેવાનું છે. હવે એની બાજુના ખાનામાં એટલે આની નીચે આપણે આવ્યા છે. કોની નીચે આવ્યા છે? ઉપરના ખાનાની નીચે આવી ગયા. ચાલો ત્યાં પણ લખો સી ફોર કેટ કેટ એટલે બિલાડી. ચાલો હવે ખાનું છોડી દેવાનું છે. હવે એની બાજુના ખાનામાં તો ત્યાં પણ શું કરવાનું છે? સી ફોર કેટ કેટ એટલે બિલાડી. લખો છો ને મારી સાથે? હવે એક ખાનું છોડી દેવાનું છે. હવે એની બાજુના ખાનામાં તો એની બાજુના ખાનામાં પણ લખશું આપણે સી ફોર કે ક. ચાલો એક ખાનું છોડી એની બાજુના ખાનામાં ત્યાં પણ લખો સી ફોર કે ક. લખાઈ ગયું? હવે એની બાજુનું ખાનું આપણે છોડી દેવાનું છે. હવે એની બાજુના ખાનામાં તો એની બાજુના ખાનામાં પણ શું કરશું આપણે? ધીમે ધીમે સી ફોર કેટ કેટ એટલે બિલાડી. ચાલો એક ખાનું છોડી એની બાજુના ખાનામાં તો એની બાજુના ખાનામાં પણ આપણે શું લખશું? સી ફોર કાવ. કાવ એટલે ગાય. કાવ એટલે ગાય. ચાલો હવે એક ખાનું છોડી એની બાજુના ખાનામાં તો એની બાજુના ખાનામાં પણ શું કરશું આપણે? સી ફોર કેટ. કેટ એટલે બિલાડી. ચાલો આપણે શું શીખી ગયા? ડી ફોર બોલ, સી ફોર કેટ. હવે શું આવ્યા છે? ડી ફોર ડોગ. ડોગ એટલે કૂતરો.
તો અહીંયા આગળ કૂતરો શીખી લઈએ આપણે, ઊભી લીટી, પછી આ બાજુનું ગોળ કરવાનું છે. કે બાજુનું? આ બાજુનું ગોળ, બરાબર. પછી જો તમે આ ઊભી લીટી કરો અને આ બાજુનું ગોળ કરો તો શું થાય? ખોટું પડે. આ બાજુનું ગોળ કરો એટલે શું થાય? ખોટું. આપણે કેવું કરવાનું છે? ઊભી લીટી અને આ બાજુનું ગોળ, આ બાજુનું ગોળ કરો ને તો જ તમારો ડીપ ફોર ડોગ થાય, બરાબર. ચાલો હવે નીચે આવો. ચાલો એની બાજુમાં જુઓ, એક ખાનું છોડી દેવાનું છે. પછી એની બાજુના ખાનામાં ઊભી લીટી કરો. થઈ ગઈ ઊભી લીટી. ચાલો હવે આગળથી ધીમે ધીમે ગોળ કરતા કરતા નીચે આવો. ડી ફોર ડોગ. ડોગ એટલે કૂતરો. ડોગ એટલે કૂતરો. હવે એક ખાનું છોડી દેવાનું છે. ત્યાર પછી ઊભી લીટી. થઈ ગઈ ઊભી લીટી. ચાલો ઉપર પેન્સિલ મૂકો. ચાલો ત્યાંથી આપણે આ બાજુ ગોળ કરીને ધીમે ધીમે નીચે આવવાનું છે અને બાજુ પર કરવાનું છે. ડી ફોર ડોલ. ડોલ એટલે ડીંગલી. ચાલો હવે એક ખાનું છોડી. એક ખાનું છોડી એની બાજુના ખાનામાં ત્યાં પર હવે ઊભી લીટી કરો. ઊભી લીટી થઈ ગઈ. ચાલો હવે અડધું ગોળ કરીને બાજુ પર આવો એટલે ડીપ ફોર ડોગ. ડોગ એટલે કૂતરો. ચાલો મારી ભેગા ભેગા થાય છે ને તમને બધાને. ચાલો હવે એક ખાનું છોડી ઊભી લીટી. થઈ ગઈ ઊભી લીટી. ચાલો હવે અડધું ગોળ કરજો જેથી તમને આવડી જાય. હું તમને બોલાવું એટલે તમારો ડી ફોર ડોગ લખાઈ જવો જોઈએ. ડી ફોર ડોગ. ડોગ એટલે કૂતરો. ચાલો હવે એક ખાનું છોડી દેવાનું છે હવે એની બાજુના ખાનામાં. તો એની બાજુના ખાનામાં પણ શું કરવાનું છે? ઊભી લીટી. ચાલો ઊભી લીટી થઈ ગઈ. પછી અડધું ગોળ. અડધું ગોળ કે બાજુ કરવાનું છે? આ બાજુ. કે બાજુ કરવાનું? આ બાજુ. ચાલો હવે એક ખાનું છોડી દેવાનું છે એની બાજુના ખાનામાં. ઊભી લીટી કરી બધાએ ઊભી લીટી. પછી અડધું ગોળ. ડી ફોર ડોલ. ડોલ એટલે ડીંગલી, બરાબર ને. ચાલો હવે એક ખાનું છોડી એની બાજુના ખાનામાં ઊભી લીટી કરો. ચાલો બધાને ઊભી લીટી થઈ ગઈ. પછી અડધું ગોળ. ડી ફોર ડ્રમ. ડ્રમ એટલે ઢોલ. ડ્રમ એટલે ઢોલ. ચાલો હવે એક ખાનું છોડી દીધું, બરાબર ને. હવે હવે આપણે આ લાઈનમાં આવી ગયા. ત્યાં પણ આપણે એક ખાનું છોડી દીધું. હવે એની બાજુના ખાનામાં, એની બાજુના ખાનામાં આપણે આવી ગયા. ઊભી લીટી કરો. કરી બધાએ ઊભી લીટી. કરી ને બધાએ. ચાલો હવે અડધું ગોળ. ડી ફોર ડોગ. ડોગ એટલે કૂતરો. ચાલો હવે પાછી ઊભી લીટી. થઈ ગઈ બધાને ઊભી લીટી. ચાલો હવે પાછા આપણે અડધું ગોળ. ડી ફોર ડોગ. ડોગ એટલે કૂતરો. હવે એક ખાનું છોડી દેવાનું છે. ચાલો હવે અહીંયા ઊભી લીટી. ચાલો ઊભી લીટી થઈ.
આપણે અડધું ગોળ કરવાનું છે એટલે શું બની જાય ડી ફોર ડોગ ચાલો હવે એની બાજુના ખાનામાં તો એની બાજુના ખાનામાં શું કરવાનું છે ઊભી લીટી બરાબર ઊભી લીટી થઈ ગઈ પછી અડધું ગોળ થઈ ગયું અડધું ગોળ ડી ફોર ડોગ ડોગ એટલે કૂતરો હવે આ ખાનું છોડી દેવાનું છે એની બાજુના ખાનામાં તો એની બાજુમાં શું કરશું આપણે ઊભી લીટી હવે અડધું ગોળ એટલે શું થઈ ગયું ડોગ એટલે કૂતરો ચાલો હવે એક ખાનું છોડી ઊભી લીટી પછી અડધું ગોળ ચાલો આજે આપણે શું શીખી ગયા વિદ્યાર્થીઓ બી ફોર બેટ સી ફોર કેટ અને ડી ફોર ડોગ તો આ ગ્રુપમાં તમારે લેસન કરવાનું છે કયામાં નોટબુકમાં શેમાં કરવાનું છે નોટબુકમાં તમને ખાનાવાળી નોટબુક આપી છે ને એની અંદર તમારે આવી રીતે જ લેસન કરવાનું છે મમ્માને કહેવાનું છે કે ક્લાસ વર્ક પણ કરાવે અને હોમવર્ક બી કરાવે એટલે તમે આ પેજ ઉપર કરશો એટલે ક્લાસ વર્ક થશે અને અહીંયા હોમવર્ક થશે ચાલો હવે નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ફરી મળીશ બાય બાય જય શ્રી કૃષ્ણ